भरूच જિલ્લાના અંકલેશ્વર શહેરના રામકુટ તીર્થ ખાતે આવેલા માંડલેશ્વર મહાદેવ મંદિરમાં કાળી ચૌદસ નિમિત્તે શ્રદ્ધાળુઓ દ્વારા શિવલિંગને ભાતનું પિંડ અર્પણ કરવાનો અનેરો મહિમા છે. સમગ્ર દેશમાં કાશી વિશ્વનાથ અને મહાકાલેશ્વર બાદ આ ત્રીજું મંદિર છે જ્યાં ભોળાનાથને બાફેલા ચોખાનો અભિષેક ચઢાવાય છે. સિદ્ધ ટેકરી રામકુંડ તીર્થ સ્થળે હજારો વર્ષ પૂર્વે માંડલ્ય ઋષિએ ઘોર તપસ્યા કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. ભગવાન શિવ સ્વયં અહીં શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા. મંદિરની બાજુમાં એક સુડી આવેલી છે જેનું પણ ઘણું ઐતિહાસિક મહત્વ રહ્યું છે. ત્યારે 10મા સૈકામાં પ્રસ્થાપિત થયેલા આ મંદિર પાછળ અનેક ઇતિહાસ પણ વર્ણેલો છે. સમગ્ર ભારતમાં કાળી ચૌદસ નિમિત્તે ઉજ્જૈનમાં અને ત્યારબાદ અંકલેશ્વરમાં આવેલ માંડલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાતરૂપે પિંડ ચઢાવાય છે, જેના દર્શનનો લાહો લેવા પાછળનું પણ વિશેષ મહત્વ રહ્યું છે. મંદિરના મહંતે જણાવ્યું હતું કે એકમાત્ર માંડલેશ્વર મહાદેવ મંદિરે ભગવાનના દર્શન કરવાથી પિતૃઓને મોક્ષ અને આત્માને શાંતિ મળે છે. હું જયેશભાઈ શુક્લ, ક્ષિપ્રા સેવા, ગણેશ સેવા ટ્રસ્ટ, અંકલેશ્વર, રામકુંડ. આજે માંડલેશ્વર મહાદેવની અંદર અનંત ચતુર્દશી નિમિત્તે એટલે કે કાળી ચૌદશ દિવસે આજે અહીં સર્વે ભક્ત લોકો ખૂબ ભેગા થશે અને માંડવેશ્વર મહાદેવ મંદિરની ઉપર આપણે ચોખાથી આપણે આ પિંડ ચઢાવશે. આ પિંડનું મહત્ત્વ એટલું જ છે કે માંડવેશ્વર ઋષિ જ્યારે હતા, એમનો જ્યારે સ્વર્ગવાસ થયો, તે એની આગળ પણ ભગવાન શંકરે એમને વરદાન આપેલું કે તમને જે પણ કંઈ થશે પણ તમને હું જીવંત બનાવી દઈશ, અને એને લીધે તમારું અહીં આગળ આપણે એક મંદિર સ્થાપાશે અને તેનું નામ માંડવેશ્વર મહાદેવ હશે. માંડવેશ્વર મહાદેવની અંદર જે પણ કોઈ પિંડની અંદર આ પિંડ ચઢાવશે એમના પિતૃઓનો મોક્ષ થઈ જશે. માટે અંકલેશ્વરની ભાવિક ભક્તો દરેક કાળી ચૌદશ દિવસે યા તો એના આગલા દિવસે અમને લોકો એક મુઠ્ઠી ચોખા માંગીએ છીએ કે ભાઈ એક મુઠ્ઠી ચોખા તમે અમને આપી દેજો, કે જેથી કરીને એનો ભાગ બનાવીને અહીં આગળ પિંડ ચઢાવીએ અમે. અને એ પિંડથી લોકો, હા, એ પણ તમને કહું, આ પિંડ આખા ઓલ ઓવર ઇન્ડિયામાં પહેલાં બે જ જગ્યાની પર ચઢાવવામાં આવતા હતા, એક કાશી વિશ્વેશ્વર મંદિરમાં અને બીજું અંકલેશ્વર માંડવેશ્વર મહાદેવના મંદિરની અંદર ચઢાવવામાં આવતા હતા એની અંદર. પણ આજની તારીખે મને એવું સાંભળવા મળ્યું છે અને જાણવા મળ્યું છે કે ઉજ્જૈનની અંદર પણ આવ્યા પિંડ ચઢાવવામાં આવે છે. પણ એવો એક નિયમ છે કે જ્યાં આગળ સ્મશાન પાસે હોય અને એની પાસે મહાદેવનું મંદિર હોય, એવું અંકલેશ્વરમાં પણ મંદિર છે અને વારાણસી એટલે કે કાશીની અંદર પણ આવ્યા મંદિર છે, કે જ્યાં જ ઘડી એના ચોખાથી પિંડ ચઢાવવામાં આવે છે કે જેથી એ લોકોના પિતૃઓનો મોક્ષ